पदाधिकारियों ने कलेक्टर साथ बैठक योजाई। सूरत एपीएमसी मार्केट अनिश्चित मुदत सुधी बंद है। एपीएमसी पदाधिकारियों कलेक्टर साथ बैठक जेमां लोकोने शाकभाजी माटे वहीवटतंत्र व्यवस्था गोठवशे। एपीएमसी हजारों लोग एकठा थया हता। लोको एपीएमसी में सोशल डिस्टन्सिंग नहोता जाळवी रहा अने एटला माटे ज क्यांक ने क्यांक सवालो पण उभा थई रहा छे। तो एपीएमसी पदाधिकारी और कलेक्टर ने बैठक योजवामां आवी। सूरत एपीएमसी मार्केट अनिश्चित मुदत सुधी बंद है। जो कि पदाधिकारी और एपीएमसी पदाधिकारी और कलेक्टर साथ बैठक है तेमां व्यवस्था की चर्चा करवामां आवी छे कि कई रीते व्यवस्था साचवी राखवी। लोकोने शाकभाजी माटे वहीवटतंत्र व्यवस्था गोठवी आपवामां आवशे। लोको खूब मोटा प्रमाण में एकठा थया हता अने क्यांक ने क्यांक सोशियल डिस्टन्सिंग जाळवानी जे वात हती ते पण अहींया जोवा नहोती मळी। एपीएमसी हजारों लोग जयरे एकठा थया त्यारे सवाल व्यवस्था पर पण उभो थयो हतो। लोको एपीएमसी में सोशियल डिस्टन्सिंग नहोता जाळवी रहा तेना कारणे हवे आज एपीएमसी पदाधिकारीओनी कलेक्टर साथे बैठक मळी। तो एपीएमसी पदाधिकारी कलेक्टर साथ बैठक योजना आ मुद्दा पर चर्चा करण के शाकभाजी लेवा एपीएमसी बहार एकठा थया। तमाम लोग एकठा थता क्या क्या चिंताजनक विषय चौक्स थी कारण के सोशियल डिस्टन्सिंग नहोतु जवाब व्यवस्था अभाव क्या क्या जवाब तंत्र की बेदरकारी जवाब आ कारण ज पदाधिकारी और कलेक्टर वच्चे बैठक योजाई। आम व्यवस्था मुद्दे पर चर्चा कर एपीएमसी हजारों लोग जारे एकठा थया हता त्यार बाद हवे आ तमाम लोकोने कई रीते शाकभाजी माटे बोलावा तमाम लोकोनी व्यवस्था कई रीते करवी ते मुद्दा पर कलेक्टर साथे एपीएमसी पदाधिकारीओए बातचीत करी। लोकोने शाकभाजी मळे ते माटे वहीवटी तंत्र हवे व्यवस्था गोठवशे। शैलेश त्रिवेदी सूरत थी जोड़ाई गया छे। शैलेश, एपीएमसी पदाधिकारी और कलेक्टर साथ बैठक मळी छे, आ बैठक में कया कया मुद्दाओं खास चर्चा और खास व्यवस्था कोई गोठवी देवामां आवी छे खरी? ચોક્કસપણે હમણાં થોડી મિનિટો પહેલાં જ આ બેઠક પૂરી થઈ છે। આપણી સાથે અત્યારે સુરત એપીએમસીના ચેરમેન રમણભાઈ જાની છે, એમની સાથે જ સીધી વાત કરીશું। રમણભાઈ, શું નિર્ણય લેવાયો? આજે જે નિર્ણય લેવાયો છે એમાં આજે જે ખેડૂતોનો માલ યાર્ડમાં આવી ગયો છે તેનું યાર્ડ ચાલુ રાખીને વેચાણ પૂર્ણ કરવાનું છે અને આવતીકાલથી માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મીટિંગમાં કોણ કોણ હતું? પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રી અને મહેન્દ્રભાઈ। ખાસ કરીને મીટિંગમાં કયા કયા મુદ્દાઓ એપીએમસીને લઈને ચર્ચા થઈ? આમાં તો કાલે જે વિડીયો વાયરલ થયો છે એની જ ચર્ચા થઈ છે, પરંતુ એ વિડીયો જે વાયરલ થયો છે એ રોડ પર ભેગા થયેલા લોકો અને ટોળું જે છે એમાંના કેટલાક લોકો અંદર દોડતા દોડતા અંદર આવ્યા, અંદર કોઈ અવ્યવસ્થા કાલે પણ નથી થઈ ને આગલા દિવસોમાં પણ યાર્ડની અંદર કોઈ અવ્યવસ્થા થઈ નથી, પરંતુ શહેરમાં જે લોકો નવરા પડ્યા છે જેને માર્કેટ યાર્ડ સાથે લેવા દેવા નથી એવા લોકો તોડા થઈને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। રમણભાઈ, ખૂબ મોટો નિર્ણય છે એપીએમસી નો બંધ કરવાનો, તો હવે લોકોને શાકભાજી કઈ રીતે મળશે એવી કોઈ ચર્ચા કે કોઈ નિર્ણય લેવાયો? એ તો તંત્રએ નિર્ણય કરવાનો છે, અમારે તો યાર્ડ બંધ કરવાનો આદેશ મળ્યો એટલે અમે અમારા ડીઆર પણ હાજર હતા અને એમની હાજરીમાં અમારો એ બંધ કરવાનો નિર્ણય કર્યો, એને અમારે સ્વીકારવાનો છે। જ્યારે પણ એ નિર્ણય કરશે કે ભાઈ આપણે ચાલુ કરવાનું છે ત્યારે અમે એમાં સહયોગ આપીશું। ચોક્કસ, આપણી સાથે એપીએમસી ના વાઇસ ચેરમેન સંદીપભાઈ પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। સંદીપભાઈ, ખૂબ મોટો નિર્ણય છે, લોકોને કઈ રીતે શાકભાજી મળે એવી વ્યવસ્થા તમે શું સૂચન કરશો, કેવી વ્યવસ્થા થવી જોઈએ? અમારી વ્યવસ્થા તો એપીએમસી માં ચાલુ હતી, પરંતુ ગઈકાલે જે વિડીયો વાયરલ થયો અને જે લોકો હતા એ રોડ પર ઉભા હતા અને 144 કલમ હોય ને આટલા લોકો ભરે એટલે એ પણ પ્રસ્થાન કહી શકાય। બીજું કે મારા ચેરમેન સાહેબ વાત કરી એ મુજબ આ ટોળું યાર્ડમાં નથી આવ્યું અને જે લોકોનો નવરા છે કોઈ ધંધો નથી તે બધા લોકો આ ધંધામાં પડી ગયા એટલે ભીડ થયેલી, પાસ માટે ભીડ થયેલી, કોઈ શાકભાજી વેચાણ કે શાકભાજી બાબતમાં કોઈ અરાજકતા સર્જાય નથી। રૂટીનમાં સંદીપભાઈ જોયું છે કે રોજના 30-35 હજાર લોકો એપીએમસીમાં શાકભાજી અને અનાજની ખરીદી માટે આવે છે,
ત્યારે અરાજકતા નથી થતી ને અત્યારે જ કેમ થઈ રહી? ખાસ કરીને હમણાં જે લોકો આ ધંધામાં નથી અને જે લોકો લોકડાઉનના કારણે ઘરે બેઠા છે તે લોકો રોજગારી મેળવવા માટે પ્રયત્ન કરે એટલા માટે અરાજકતા સર્જાય છે. ચોક્કસપણે સુરતના વહીવટી તંત્રનો ખૂબ મોટો નિર્ણય છે અને ખાસ કરીને અત્યારે જે નિર્ણય લેવાયો છે એપીએમસી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને કઈ રીતે લોકોને શાકભાજી મળશે એ હવે વહીવટી તંત્ર દ્વારા કઈ જાહેરાત કરવામાં આવે ત્યારે જ ખ્યાલ આવશે. જી ધન્યવાદ જાણકારી માટે શૈલેષ. તો લોકોને શાકભાજી મળે તે માટે વહીવટીતંત્ર હવે વ્યવસ્થા ગોઠવશે. એપીએમસીના પદાધિકારીઓ અને કલેક્ટર વચ્ચે બેઠક યોજાઈ હતી. જે અવ્યવસ્થા સર્જાઈ હતી તે ફરીવાર ન સર્જાય, 144ની કલમનો પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે પણ તંત્રએ તમામ મુદ્દે ચર્ચા કરી છે આ બેઠકમાં.